વેલકમ બેક. સમુદ્રની ગહેરાઈથી લઈ અને અંતરિક્ષની ઊંચાઈ સુધી, સરપંચથી લઈ અને સંસદ સુધી દીકરીઓએ દેશનું બહુમાન વધાર્યું છે, જેમાં વધુ એક મોરપિંચ હવે 7 સમુદ્ર પાર ઉમેરાવા જઈ રહ્યું છે. ચાર જુલાઈના રોજ લંડનના લેસ્ટરમાં સંસદની ચૂંટણી થઈ રહી છે. જો કે ગુજરાત માટે ગર્વની વાત એ છે કે મૂળ દીવની શિવાની રાજાએ સંસદ સભ્ય તરીકે ઉમેદવારી જ્યારથી નોંધાવી છે ત્યારથી તેઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને વધુમાં વધુ મતદાન કરવા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અપીલ પણ કરી છે. ગુજરાતી ભાઈઓ, બહેનો, મિત્રો અને વડીલોને મારા પ્રણામ. હું શિવાની રાજા છું. હું ગુજરાતી દીકરી છું અને 4 જુલાઈ રોજ હું આપણા બધી કમ્યુનિટી માટે ને લેસ્ટર માટે ચૂંટણીઓમાં ઉભી છું. હું લેસ્ટર ને આપણા બધા કમ્યુનિટી માટે કામ કરવા આવી છું અને તમારો સાથ અને સહયોગ માટે હું વિનંતી કરું છું. મહત્વનું છે કે દીવ અને ગુજરાતના હજારો લોકો લેસ્ટરમાં વસવાટ કરે છે, તેથી તેમનું સમર્થન શિવાનીને મળે તે માટે ગુજરાતી સમાજે પણ સંપૂર્ણ તૈયારીઓ દર્શાવી છે. દીવ ખાતે યુકેની પાર્લામેન્ટમાં એની ચૂંટણીઓમાં દીવના દીકરી શિવાની રાજા કેન્ડિડેટ તરીકે ઊભા છે, એમને આશીર્વાદ આપવા, એમને સમર્થન આપવા અહીંયા દીવના આગેવાનો ઉપસ્થિત હતા એ સંમેલનમાં મારે આજે આવવાનું થયું છે. રાજા શિવાનીને દીવના આગેવાનો, આપણા ગુજરાતના આગેવાનોએ મત આપવાની ખાતરી આપીને આશીર્વાદ આપ્યા છે. ભાવેશ ઠાકર, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ.